હાથમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ હોય તેવું લાગે છે. અમદાવાદના રોડ પર નીકળતા પહેલા સાવધાન. શહેરના રોડ પર નીકળવું ખતરાથી ખાલી નથી. રોડ પર નીકળવું હોય તો હેલ્થ વીમો લઈને નીકળજો. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે અમદાવાદના રોડ પરથી ઢોરના ત્રાસથી મુક્તિ નથી મળી રહી. હાઈકોર્ટની અનેક ટકોરને પણ જાણે અમદાવાદ કોર્પોરેશન ગોળીને પી ગયું હોય તેવું લાગે છે, કે પછી અમદાવાદના રોડ પરથી ઢોર પકડવાની દાનત જ નથી. અમદાવાદના લોકો જાણે તંત્રએ રામ ભરોસે મૂકી દીધું હોય તેવું મહેસૂસ કરી રહ્યા છે. અમદાવાદમાં રખડતા ઢોર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેકિંગ કરતા અમદાવાદના એક પણ રોડ એવા નહીં હોય જ્યાં પશુઓનો ડીંગો ન હોય. મુખ્ય માર્ગો પર પણ રખડતા ઢોરના દ્રશ્યો જોવા મળ્યા. રોડની વચ્ચોવચ ઉભેલા પશુઓ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. આ મુદ્દે થોડા દિવસ પહેલા ઢોર અંગેની નવી પોલિસી જાહેર કરી મોટો ડોળ કરવામાં આવ્યો હતો. જોકે રખડતા ઢોરના દ્રશ્યો જોયા બાદ પોલીસનો અમલ માત્ર કાગળ પર જ થયો હોય તેવું લાગી રહ્યું છે. રખડતા ઢોરને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં બે મહિલા કાઉન્સિલર વચ્ચે પૈસાની લેતી દેતીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં બે મહિલા કાઉન્સિલર વચ્ચે પૈસાની લેતી દેતીનો વિડીયો વાયરલ થતા ખળભળાટ. બોડકદેવના વોર્ડના ભાજપ કાઉન્સિલર દીપ્તિબહેન અમર કોટિયા અને ચાંગખેડાના કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી કેસરી રૂપિયાની લેતી દેતી કરતા કેમેરામાં કેદ થયા. એક તરફ કોંગ્રેસ અને ભાજપ કાઉન્સિલરો એકબીજા પર આકરા પ્રહારો કરતા હોય છે અને આ સામાન્ય સભામાં કોંગ્રેસના 7 કાઉન્સિલરોએ વિપક્ષ નેતા બદલવાની માંગ સાથે બોયકોટ પણ કર્યો અને ત્યારનો આ વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા હતા. આ મામલે દીપ્તિબહેન અમર કોટિયાએ ખુલાસો કર્યો કે મારા સંબંધી ગોટલીનો મુખવાસ બનાવે છે. રાજશ્રી કેસરીએ મુખવાસ કરી દીધો હતો. આ રૂપિયા વ્યવહાર માત્ર ગોટલીના મુખવાસનો હતો, જેથી આ અંગે કોઈએ ગેરસમજ ઉભી ન કરવી. લો બોલો, આ તો ઠીક છે કે દીપ્તિબહેને ચોખવટ કરી નાખી, નહીતર અનેક તર્ક વિતર્ક ઉભા થઈ ગયા છે. પરંતુ સવાલ એ છે કે સામાન્ય સભામાં આ રીતે વર્તન કરવું કેટલું યોગ્ય છે? પર્સનલ વહીવટ સભાની બહાર ન થઈ શકે? ખરેખર આ નાણાં મુખવાસના હતા કે પછી અન્ય કોઈ મુખવાસના? રાજ્યભરની જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભાજપે શરૂ કરી છે કવાયત. રાજ્યભરની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મનપાના પ્રમુખો માટે ભાજપ મિશન આદર્યું છે. ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો. 6 મહાનગરપાલિકાઓ માટે 3-3 નિરીક્ષકોએ સેન્સ લીધી. 231 તાલુકા પંચાયતના પ્રમુખો માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ તો 31 જિલ્લા પંચાયત પ્રમુખો માટે પણ સેન્સ પ્રક્રિયા થઈ. 78 નગરપાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવામાં આવી. મહાનગરપાલિકાના હોદ્દેદારોની 9 સપ્ટેમ્બરે પૂર્ણ થશે ટર્મ. નિરીક્ષકો દાવેદારોની પેનલ તૈયાર કરી પ્રદેશને આપશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં દાવેદારો પર લાગશે આખરી મહોર, જેને લઈને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત માટે ભાજપે કવાયત શરૂ કર્યું છે. 3-3 નિરીક્ષકોની ટીમ અલગ અલગ જિલ્લામાં પ્રવાસ ખેડી અને હોદ્દેદારોને સાંભળી તેની સાથે બેઠક કરી. નિરીક્ષકો દાવેદારોની પેનલ તૈયાર કરી પ્રદેશને આપશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં દાવેદારો પર આખરી મહોર લાગશે. મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણ સાથે હોદ્દેદારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે. હાલ તો શહેર શહેર ભાજપના કાર્યાલયો પર રાજકીય ચહલપહલ વધી છે. જો આપ રૂપિયા 200 થી વધુની ખરીદી કરી રહ્યા હો તો ખરીદીનું બિલ લેવાનું ચૂકતા નહીં, કારણ કે આપને 1 કરોડ રૂપિયા સુધીની લોટરી પણ લાગી શકે છે. રાજ્યના કર વિભાગ દ્વારા આજથી મેરા બિલ મેરા અધિકાર યોજનાની શરૂઆત કરવામાં આવી. દેશના 5 રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે આ યોજના શરૂ કરવામાં આવી. યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગ્રાહકો બિલ લેવા પ્રેરાય અને ટેક્સ લીકેજ બંધ થાય. આ યોજનાની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપમાં 200 રૂપિયાથી પણ ઉપરની ખરીદીના બિલ અપલોડ કરવા પડશે. ત્યારબાદ આ યોજના અંતર્ગત દર 3 મહિને ડ્રો થશે, જેમાં 3 મહિને થનાર ડ્રોમાં 2 ગ્રાહકોને 1-1 કરોડનું ઇનામ આપવામાં આવશે. દર 3 મહિને 1 કરોડ રૂપિયાના 2 બમ્પર ઇનામ આપવામાં આવશે. 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના અન્ય ઘણા ઇનામો પણ સહભાગીઓને આપવામાં આવશે. આ યોજના 1 સપ્ટેમ્બર 2023 પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી સરકારને આવકમાં વધારો થશે તેવું મનાઈ રહ્યું છે. તહેવારો